આપણે એક બીજી વાત પણ સાથોસાથ જાણી લઈએ, બાળક જન્મે છે ત્યારે એ કઈ ઇન્દ્રિયનો સૌથી પહેલાં ઉપયોગ કરતું હશે? એટલે કે એ પહેલાં જોવે છે, સાંભળે છે, બોલે છે, શું કરે છે? આ જાણવું એટલા માટે જરૂરી છે કે એ જેનો ઉપયોગ કરવાનું છે એના વિશેની સતર્કતા મમ્મી પપ્પાની ખાસ હોવી જોઈએ. સામાન્ય સંજોગોમાં બાળક જન્મે ત્યારે એ આંખ મુઠ્ઠી બંધ રાખે છે. આ બંધ રાખે છે એના આધ્યાત્મિક બહુ મોટા સંકેતો છે. પણ આપણે એટલું યાદ રાખીએ કે તેની આંખ બંધ છે એટલે એ દૃશ્ય સાથે સૌથી પહેલાં ઇન્ટરેક્ટ કરતું નથી, પરંતુ એના કાન ખુલ્લા છે એટલે એની શ્રવણ પ્રક્રિયા સૌથી પહેલાં આદર આપી રહી છે, સાંભળે છે બધું જ. એ સતર્કતાપૂર્વક સાંભળે છે એટલે તો એ ઘસઘસાટ ઊંઘમાં હોય ત્યારે આજુબાજુમાં કોઈ વસ્તુનો પછડવાનો અવાજ આવે તો એ ધ્રુજી જાય છે. એનો અર્થ એવો છે કે એની શ્રવણેન્દ્રિય દ્વારા અવાજ અંદર પહોંચ્યો છે અને એ અવાજે એમને ડિસ્ટર્બ કર્યું છે. એ ડિસ્ટર્બન્સે એના આખા શરીરને હલબલાવી નાખવા જેટલો પ્રતિભાવ આપ્યો છે. બી કેરફુલ નાઉ. એ આંખ ખોલવાનું કામ તો ધીમે ધીમે કરે છે પણ એને પસંદ પડતું નથી. યાદ એ રાખવાની જરૂર છે કે નવપલ્લવિત બાળક જ્યારે તમારા હાથમાં આવે ત્યારે એની ઉપર આછો પ્રકાશ આવે તે જરૂરી છે. સૌથી પહેલો પ્રકાશ આવે તો એ સૂર્ય પ્રકાશ આવે, એ પણ બહુ જ ઉપકારક નીવડે છે એવું આધુનિક વિજ્ઞાન અત્યારે સાબિત કરી રહ્યું છે. આપણે તો બાળક જન્મ્યું નથી કે તુરત જ એની સામે કેમેરો માંડી દઈએ છીએ અને ફ્લેશ પાડીને એમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર ચાલતા કરીએ છીએ. આ સારી વાત નથી, એટલા માટે કે કોઈ પ્રકારનો ફ્લેશ કે કોઈ પ્રકારનો ચમકારો એ અત્યારે સહન કરી શકે એમ નથી. હા, એ જુદી વાત છે કે બોલી શકતું નથી એટલે આપણો વિરોધ પણ કરતું નથી. જૈન શાસ્ત્ર જેને કાળ કોટલી કહે છે એવા એક અંધારા બરાબર અંધાર પર છવાય હોય એવા એક કોથળી જેવા માહોલમાં રહીને 9-9 મહિના સુધી ત્યાં પોતાનું જીવન વિતાવીને આ બાળક બહાર આવ્યું છે. એ બાળ આવતા વેત એની સામે મોટી મોટી લાઇટો મૂકવામાં આવે તો એ નેચરલી પોતે આશ્ચર્યચકિત થાય એમ બને જ ને. કોઈ સમજે કે ન સમજે, મમ્મી પપ્પા તરીકે તમારે બંને તો કાળજી લેવી પડશે કે આ નવજાત શિશુ ઉપર ઓછામાં ઓછો કૃત્રિમ પ્રકાશ પડે. આમ પણ જેને આદિત્ય નારાયણ દેવ કહ્યા છે એવા સૂર્યની ઉર્જા આ બાળક ઉપર વધુમાં વધુ પડે એ આપણા શાસ્ત્રો અને આપણું વિજ્ઞાન બંને જેને એન્ડોર્સ કરી રહ્યા છે તે સ્વીકારીએ. ના, આ કોઈ ઓર્થોડોક્સ વાત નથી, પણ જર્મની જેવું વિજ્ઞાનના સંશોધનમાં અતિ આધુનિક ગણાતું દેશનું વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી ઉપર બાળક જન્મે છે એ અતિ શાંત પ્રશાંત વાતાવરણ ઈચ્છે છે અને તેને એક ઘાસનું તણકલું હલે એટલી ખલેલ પણ તે પોતે ઈચ્છતું હોતું નથી. એ પ્રશાંત મહાસાગરમાંથી આવે છે એમ માની લ્યો. અપાર શાંતિ. એમની આંખો બંધ હતી, એમના કાન બંધ હતા. એ કાળ કોટડીની અંદરથી આવ્યું હોય ત્યારે એને બહાર તો શાંતિ જોશે, ખૂબ જ ઓછો પ્રકાશ જોશે. એમને હજી જરા સ્વસ્થ થવા દઈએ, એમને જરા આ વાતાવરણ સાથે અનુકૂલન સાધવા દઈએ. આપણે ધીમું ધીમું બોલવાનું છે, આપણે શક્ય તેટલો કૃત્રિમ પ્રકાશ દૂર રાખવાનો છે, રૂમના પડદાઓને બંધ રાખવાના છે. રૂમના પડદાની એકાદી તિરાડ ખુલી રહે અને એમાંથી સૂર્યનો કુમળો પ્રકાશ આ નવજાત શિશુ ઉપર પોતાના ઉર્જાની પ્રેમ વર્ષા બહુ હૂંફપૂર્વક કરતો રહે એવું વાતાવરણ આપણે એ રૂમમાં સર્જવાનું છે.
એક નાની વાત યાદ રાખવા જેવી છે, આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું, એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછું આપશે, એ જ લાગણી એ પરત કરશે, એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે. ડેવલપમેન્ટલ સાયકોલોજીના નિષ્ણાતો એવું કહે છે કે સંતાનના શરૂઆતના વર્ષો જો મા બાપ સાચવી લે છે, એટલે કે એ બાળકને બરાબર ઉછેરવામાં પોતાનું બધું જ સર્વસ્વ લૂંટાવી દે છે, તો એ બાળકમાં રૂઢ થયેલી માતા પિતા પ્રત્યેની લાગણી, માતા પિતાના વૃદ્ધત્વને બરાબર સાચવી લેવામાં એ બાળક વાપરે છે, અવશ્ય વાપરે છે. બાળકનો કોષીય જન્મ થયો, પછી ભૌતિક જન્મ થયો, પછી હવે સાંવેગિક જન્મ થઈ રહ્યો છે. આ હમણાં જે આપણે વાત કરી રહ્યા છીએ એ સંવેગોની વાત છે. આપણે ધીમે બોલવાનું છે, આપણે એને આછા પ્રકાશમાંથી ધીમે ધીમે વિકસતા પ્રકાશ તરફ લઈ જવાનું છે, આપણે એને આપણી લાગણી સાથે જોડી આપવાનું છે, આનંદથી, પ્રમોદથી, મજાથી અને મોજથી. માતા પિતા તરીકે આપણી એ પણ જવાબદારી છે કે હવે આ આપણા બાળકને કોણ મળે છે, મળનાર વ્યક્તિ એમની સાથે કેવી રીતે વર્તણૂક કરે છે. એક નાનકડી વાત કરું, એને મળનારા આજુબાજુના પાત્રોમાં જો ઉદ્ધતાઈ હશે, જો તોછડાઈ હશે, તો એ બાળક પણ ધીમે ધીમે ઉદ્ધતાઈ અને તોછડાઈ શીખી જશે. તમે નહીં શીખવી હોય તો પણ એ યાદ રાખજો. બાળકના ખૂબ નજીકના સંસર્ગમાં રહેલા કોઈ પણ પાત્રની અસર એ બાળક ઉપર થવાની છે, એ કુટુંબી હોય કે ન હોય, એ નજીકના સગા હોય કે દૂરના સગા હોય. યાદ એ રાખવા જેવું છે કે સમગ્ર માહોલ આપણા સંતાનની આજુબાજુનો એકદમ પ્રોએક્ટિવ રહેવો જોઈએ, એકદમ હકારાત્મક રહેવો જોઈએ, પ્રવૃત્તિમય રહેવો જોઈએ અને સ્મિત ભર્યો હોવો જોઈએ.